हेलो फ्रेंड्स, आज आप एक नवीन शाक बनावीशू। घर में कोई वार शाक ना हो जल्दी थी बनी जाए तेव आज आप पापड़ शाक बनावीशू। एना माटे अहीं मैं 4 नंग जेटला काचा पापड़ लीधा छे, पछी 1 नंग डुंगळी लीधी छे, अने 7-8 कळी लसणनी अने 4-5 लीला मरचा लीधा छे। तो आप डुंगळी लीधी थी 1 नंग, आ रीते समारी लीधी थी, लसन मरचा लीधा, आ रीते खांडी ने एनी पेस्ट रेडी कर दीधी छे। हवे आपणे पापड़ना शाकनो वगार करीशू। हवे आपणे शाकनो वगार करी દઈશું। ગેસ ઓન કરી દીધો છે। સૌ પ્રથમ એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। હવે પીચપ જેટલી રઈ એડ કરીશું, પીચપ જેટલી હિંગ એડ કરીશું, પછી આપણે ડુંગળી સમારી તે ડુંગળી એડ કરીશું। ડુંગળી એડ કરી દીધી છે। હવે જે આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરી હતી એ હવે એડ કરી દઈશું। પછી બધું મિક્સ કરીને હવે ડુંગળીને ચડવા દઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। ડુંગળી ચડી ગઈ છે, 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। પછી આ બધું આપણે મિક્સ કરી લઈશું। જે રીતે પાપડની ક્વોન્ટિટી હોય એ રીતે આપણે પાણી એડ કરવાનું છે। અહીંયા અમે 1 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે જે પાણી એડ કર્યું હતું એને હવે ઉકાળીશું। ત્યાં સુધી આપણે પાપડના આ રીતે ટુકડા કરી લઈશું। આપણે પાપડના ટુકડા કરી લીધા છે। આપણે જે પાણી એડ કર્યું હતું એ બરાબર 5-10 મિનિટ સુધી ઉકળવા દેવાનું, પછી જ આપણે પાપડ અંદર એડ કરીશું। તો આપણું પાણી બરાબર ઉકળવા લાગ્યું છે। હવે એમાં આપણે પાપડના જે ટુકડા કર્યા હતા એ હવે અંદર એડ કરી દઈશું। પછી આને 5 મિનિટ સુધી થોડું ઉકળવા દઈશું જેથી પાપડનો કાચો ટેસ્ટ ના લાગે। તો આપણું પાપડનું શાક રેડી થઈ ગયું છે, એને આપણે હવે સર્વ કરીશું અને ગેસ ઓફ કરી દઈશું। તો હવે આપણે પાપડના શાકને સર્વ કરીશું। તો આપણે પાપડના શાકને હવે સર્વ કરી દીધું છે। તમે આ શાકને પરોઠા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે પણ ખાઈ શકો છો। તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારા ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।